ભાગવત મહાપુરાણ પહેલો નારદજીના પૂર્વ ચરિત્રોન સત્યવતી નંદન ભગવાન શ્રી વ્યાસે તેમને ફરી આ પ્રશ્ન કર્યો શ્રી વ્યાસજીએ પૂછ્યું હે નારદજી તમે જ્ઞાનનો ઉપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા ત્યારે તમે શું કર્યું તે સમયે તો તમારી ઉંમર ઘણી નાની હતી હે સ્વયંભુ તમારી શેષ આવડતા કેવી રીતે વીતી અને મૃત્યુ વેળાએ તમે કઈ વિધિથી પોતાનો દેહ ત્યાગ કર્યો હે દેવર્ષિ કાળ તો બધી જ વસ્તુઓનો નાશ કરે છે અને પછી તેમણે તમારી પૂર્વકલ્પનીય સ્મૃતિનો નાશ કેમ ન કર્યો શ્રી નારદજીએ કહ્યું મને જ્ઞાનોપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા તે પછી મેં આ રીતે પોતાનું જીવન વિતાવ્યું જો કે તે સમયે મારી વય ઘણી નાની હતી હું પોતાની માતાનો એક જ દીકરો હતો એક તો તે સ્ત્રી હતી બીજું તે મૂળ હતી અને ત્રીજું તે દાસી હતી મારે પણ એના સિવાય અન્ય કોઈ સહારો ન હતો મારી માતા મારા પર ખૂબ પ્રેમ રાખતી હતી તે મારા યોગક્ષેમની ચિંતા તો ઘણી કરતી હતી પણ પરાધીન હોવાના કારણે તે કશું કરી શકતી ન હતી જેમ કઠપુતળી નચાવનારાની ઈચ્છા મુજબ નાચે છે તે જ રીતે આ સગડો સંસાર ઈશ્વરને આધીન છે હું પણ મારી માતાને સ્નેહબંધનમાં બંધાઈને તે બ્રાહ્મણ વસ્તીમાં જ રહ્યો મારી ઉંમર માત્ર પાંચ વર્ષની હતી મને દિશા દેશ અને કાળ વિશે કશું જ જ્ઞાન ન હતું એક દિવસની વાત છે મારી મા ગાય દોહવા માટે રાતના સમયે ઘરની બહાર નીકળી રસ્તામાં તેના પગે સાપ સ્પર્શ્યો તેણે તે બિચારીને દંશ દીધો તે સાપનો શો દોષ કાળનું એવું જ વિધાન હતું મેં માન્યું કે ભક્તોનું મંગળ ઇચ્છનારા ભગવાનનો આ પણ એક અનુગ્રહ જ છે ત્યાર પછી હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો તે તરફ રસ્તામાં મને અનેકાનેક ધનધાન્ય સંપન્ન દેશો નગરો ગામો ભરવાડોની રઝડતી વસ્તીઓ ખાણો ખીણો નદીઓ અને પર્વતની તળેટીઓ વાડીઓ વન ઉપવનો અને રંગબેરંગી ધાતુઓથી યુક્ત વિચિત્ર પર્વતો જોવા મળ્યા ક્યાંક ક્યાંક જંગલી વૃક્ષો હતા જેમની મોટી મોટી શાખાઓને હાથીઓએ તોડી નાખેલી હતી શીતળ જળથી ભરેલા જળાશયો હતા જેમાં દેવતાઓને ખપ લાગતા કમળ હતા એમની ઉપર પક્ષીઓ જાત જાતનો કલરો કરી રહ્યા હતા અને ભમરાઓ ભમી રહ્યા હતા આ બધું જોતો જોતો હું આગળ વધ્યો હું એકલો જ હતો આટલી લાંબી વાટ કાપ્યા પછી મેં એક ભયંકર ગાઢ જંગલ જોયું તેમાં નરકટ વેણું સરસ્તંભ કુશ અને મોટા મોટા વાંસ અને ગુફાઓ હતા તેની લંબાઈ અને પહોળાઈ પણ ઘણી હતી અને તેમાં સાપ ગુવળ શિયાળ વગેરે ભયંકર જીવો રહેતા હતા તે જોવામાં ઘણું ભયાનક લાગતું હતું ચાલતા ચાલતા મારું શરીર અને ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા હું ખૂબ ભૂખ્યો તરસ્યો હતો ત્યાં એક નદી જોવા મળી તેમાં મેં સ્નાન જળપાન અને આચમન કર્યું તેથી મારો થાક ઉતરી ગયો તે નિર્જન વનમાં એક પીપળા નીચે આસન લગાવીને હું બેસી ગયો પેલા મહાત્માઓ પાસેથી જ જેવું મેં સાંભળ્યું હતું હૃદયમાં રહેનારા પરમાત્માના તે જ સ્વરૂપનું હું મનોમન ધ્યાન કરવા લાગ્યો ભક્તિભાવથી વશ કરેલા ચિત્વડે ભગવાનના ચરણ કમળોનું ધ્યાન કરતાં કરતાં જ ભગત પ્રાપ્તિની ઉત્કટ લાલસાથી મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા અને ધીરે ધીરે હૃદયમાં ભગવાન પ્રગટ થયા હે વ્યાસજી તે સમયે પ્રેમ ભાવની અધિકતાથી મારા રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યા હૃદયમાં અત્યંત આનંદ થયો તે આનંદના હું એવો ડૂબી ગયો કે મને પોતાનું અને ધ્યેય વસ્તુનું જરાય ભાન ન રહ્યું અને મારી પરમાત્મામાં એકાકાર વૃત્તિ થઈ ગઈ ભગવાનનું તે અનિર્વચનીય રૂપ સમસ્ત શોકોનો નાશ કરનારું અને મનને અત્યંત લોભાવનારું હતું ઓચિંતા તેને ન જોતા હું અત્યંત વ્યાકુળ થઈ ગયો અને શૂન્ય મનુષ્ય જેવો થઈને આસન પરથી ઊભો થઈ ગયો મેં ફરી તે સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છ્યું પરંતુ મનને હૃદયમાં સમાહિત કરીને દર્શન કરવાની વારંવાર કોશિશ કરવા છતાં પણ હું તેને ફરી જોઈ ન શક્યો હું અતૃપ્તની જેમ આતુર બની ગયો આ રીતે નિર્જન વનમાં મને પ્રયત્ન કરતો જોઈને સ્વયં ભગવાને કે જેઓ વાણીનો વિષય નથી તેમણે ઘણી ગંભીર અને મધુર વાણીથી મારા શોકનું શમન કરતા હોય એમ કહ્યું ખેદ છે કે આ જન્મમાં તું મારું દર્શન કરી શકીશ નહીં જેમની વાસનાઓ પૂર્ણપણે શાંત થઈ ગઈ ન હોય તેવા અપરિપક્વ યોગીઓને મારું દર્શન અત્યંત દુર્લભ છે હે નિષ્પાપ બાળક તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવા માટે જ મેં તને એકવાર પોતાના રૂપની ઝાંખી કરાવી છે મને પ્રાપ્ત કરવાની આકાંક્ષાવાળો સાધક હૃદયની તમામ વાસનાઓનો ધીરે ધીરે સમ્યકપણે ત્યાગ કરી દે છે અલ્પકાલીન સંત સેવાથી તારી ચિતુર્થી મારામાં સ્થિર થઈ ગઈ છે હવે તું આ પ્રાકૃત મલિન શરીર છોડીને મારો પાર્ષદ બની જઈશ મને પ્રાપ્ત કરવાનો તારો દ્રઢ નિશ્ચય ક્યારેય કોઈ પણ રીતે તૂટશે નહીં સૃષ્ટિનો પ્રલય થઈ જવા છતાં પણ મારી કૃપાથી તને મારું સ્મરણ કાયમ રહેશે આકાશ જેવા અવ્યક્ત સર્વશક્તિમાન મહાન પરમાત્મા આટલું કહીને ચૂપ થઈ ગયા તેમની આ કૃપાનો અનુભવ કરીને મેં તે શ્રેષ્ઠ કરતાં પણ શ્રેષ્ઠર ભગવાનને મસ્તક નમાવીને પ્રણામ કર્યા ત્યારથી જ હું લાજસંકોચ છો છોડીને ભગવાનના અત્યંત રહસ્યપૂર્ણ અને મંગલમય મધુર નામોનું અને તેમની લીલાઓનું સ્મરણ અને કીર્તન કરતો રહ્યો હતો સ્પૃહા અને મદમસર તો મારા હૃદયમાંથી પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા હતા હવે હું આનંદપૂર્વક કાળની પ્રતીક્ષા કરતો કરતો પૃથ્વી પર વિચારવા લાગ્યો હે વ્યાસજી આ રીતે ભગવાનની કૃપાથી મારું હૃદય શુદ્ધ થયું આસક્તિ મટી ગઈ અને હું શ્રીકૃષ્ણ પરાયણ થઈ ગયો કેટલોક સમય પછી જેમ વર્ષાકાળમાં વીજળીનો એકાએક ઝબકારો થઈને પાછો સમી જાય છે તે સમયે આવી પહોંચતા મારો કાળ આવી ગયો મને શુદ્ધ ભગવત પાર્ષદ શરીર પ્રાપ્ત થવાને અવસર આવી હતી પ્રારબ્ધ કર્મો સમાપ્ત થઈ જવાને કારણે પાંચ ભૌતિક શરીર નષ્ટ થઈ ગયું કલ્પના અંતમાં જે સમયે ભગવાન નારાયણ એકાણવ પ્રલયકાલીન સમુદ્રના જળમાં શયન કરે છે તે સમયે તેમના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી આ સગડી સૃષ્ટિને સંકેલી લઈને બ્રહ્માજી જ્યારે પ્રવેશ કરવા લાગ્યા ત્યારે તેમના શ્વાસની સાથે મેં પણ તેમના હૃદયમાં પ્રવેશ કર્યો એક હજાર ચતુર્યુગી વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા અને તેમણે સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી ત્યારે તેમની ઇન્દ્રિયોમાંથી મરીચી વગેરે ઋષિઓની સાથે હું પણ પ્રગટ થયો ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરેમાં તથા ત્રણેય લોકોમાં બહાર અને અંદર રોકટોક વગર વિચારતો રહું છું મારા જીવનનું વ્રત ભગવાનનું ભજન અખંડ રૂપે ચાલતું રહે છે ભગવાને આપેલી બ્રહ્મથી વિભૂષિત આ વીણા પર છેડીને હું તેમની લીલાઓનું ગાન કરતો કરતો સગળા સંસારમાં વિચરતો રહું છું જ્યારે હું તેમની લીલાઓનું ગાન કરવા લાગું છું ત્યારે તે પ્રભુ કે જેમના કમળ સમસ્ત તીર્થોનું ઉદ્ગમ સ્થાન છે અને જેમનું યશોગાન મને અત્યંત પ્રિય લાગે છે તેઓ બોલાવ્યા હોય તેમ તરત મારા હૃદયમાં આવીને દર્શન આપે છે જે લોકોનું ચિત્ત નિરંતર વિષય ભોગોની કામનાથી આતુર હોય છે તેમના માટે ભગવાનની લીલાઓનું કીર્તન સંસાર સાગરને પાર કરવાનું જહાજ છે આ મારો પાકો અનુભવ છે કામ અને લોભના પ્રહારથી વારંવાર ઘાયલ થયેલું હૃદય શ્રી કૃષ્ણની સેવાથી જેવી પ્રત્યક્ષ શાંતિ અનુભવે છે તેવી શાંતિ યમ નિયમ વગેરે યોગ માર્ગોથી પણ મળી શકતી નથી હે વ્યાસજી તમે નિષ્પાપ છો તમે મને જે કંઈ પૂછ્યું હતું તે બધું પોતાના જન્મનું અને સાધનાનું રહસ્ય તથા તમારી આત્મદૃષ્ટિનો ઉપાય હું જણાવી ચૂક્યો સુજી કહે દેવશ્રી નારદે વ્યાસજીને આ પ્રમાણે કહીને જવાની અનુમતિ લીધી અને વીણા વગાડતા વગાડતા તેઓ સહજ રીતે ચાલ્યા ગયા અહો આ દેવશ્રી નારદ ધન્ય છે કારણ કે તેઓ પોતાની વીણા પર સારંગ પાણી ભગવાનની કીર્તિ ગાઈ ગાઈને પોતે તો આનંદમગ્ન થાય જ છે સાથે સાથે ત્રિવિધ તાપોથી તપ્ત આ જગતને પણ આનંદિત કરતા રહે છે